હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે આપણા ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ગરીબીના નિર્દેશકો અગાઉ આપણે ગરીબીના નિર્દેશકોમાં ચાર મુદ્દા જોયા હતા હવે પછીના જે મુદ્દાઓ જે છે એને આજે સમજવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો ગરીબીના નિર્દેશકોમાં આપણે પહેલો નિર્દેશક નીચો ઘરગંધુ માથાડી વપરાશી કર એને સમજ્યાતા આપણને ખબર છે કે વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સેવાઓ અને ટકાઉ વસ્તુઓ અથવા બિન ટકાઉ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરે છે અને એ ખર્ચને દેશની વસ્તી વડે ભાગતા આપણને સરેરાશ માથરીત વફરાશી ખર્ચ મળે છે પછી બીજો મુદ્દો કુપોષણનું પ્રમાણ કુપોષણ એટલે જેને પૂરતો પોષણ ન મળે ખોરાકની અંદર પ્રોટીન વિટામિન અને ચરબી ન મળતી હોય તો એ વ્યક્તિ કુપોષિત વ્યક્તિ કહેવામાં આવે છે એ પણ ગરીબીનો એક નિર્દેશક હતો પછી અપેક્ષિત આયુષ્ય અને બાળ દર વ્યક્તિ જન્મે છે પછી ભવિષ્યમાં કેટલા વર્ષો સુધી જીવી શકશે એવો અંદાજ એટલે અપેક્ષિત આયુષ્ય અને બાળ દર એટલે જીવતા જન્મેલા બાળ એક વર્ષ પહેલાં થાય એના પહેલાં જે મૃત્યુ પામે છે તો એ છે બાળ મૃત્યુદર તો વિકસતા ગરીબ દેશોમાં અપેક્ષિત આયુષ્ય ઓછું હોય છે અને બાળ મૃત્યુદર વધુ હોય છે જે ગરીબીનો નિર્દેશક છે અને પછીનો મુદ્દો આપણે સમજ્યા તબીબી સગવડો એટલે કે ડોક્ટર નર્સ અને કમ્પાઉન્ડર વ્યક્તિદિઠ કેટલા ડૉક્ટર છે વિકસતા દેશોમાં એવું જોવા મળે છે વધુ વસ્તીએ ઓછા ડૉક્ટર એમાં આંકડા પણ આપણે સમજાતા કે છ હજાર વસ્તીએ એક ડૉક્ટર છે જ્યારે વિકસિત દેશોમાં ત્રણસો પચાસ વ્યક્તિએ એક ડૉક્ટર છે તો એ પણ ગરીબીનો નિર્દેશક છે તો વિદ્યાર્થી મિત્રો આજના જે મુદ્દાઓ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી આવે તો હવેનો મુદ્દો છે પીવાનું પાણી તો વિદ્યાર્થી મિત્રો સમજજો બરાબર કે કોઈ પણ વ્યક્તિનો જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય જેના ઉપર આધાર રાખે છે તો એ વ્યક્તિઓને શુદ્ધ કે સુરક્ષિત પીવા માટેનું પાણી મળતું હોય અને વ્યક્તિને સ્વચ્છતા મળતી હોય અથવા સ્વચ્છતાની જે સગવડતા હોય તો એ વ્યક્તિનું આરોગ્ય કેવું રહે છે તંદુરસ્ત રહે છે કોઈ પણ જનસમૂહ હોય તો લોકો જે છે એનું સ્વાસ્થ્ય હેલ્થ ક્યારે સારું રહે તો કાં તો એને સુરક્ષિત પાણી મળતું હોય અને બીજું એ જે તે વ્યક્તિ જ્યાં રહે છે ત્યાંનું વાતાવરણ કેવું હોય સ્વચ્છ હોય તો એ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે પછી દૂષિત પાણી અને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ હોય જો જે તે વ્યક્તિને ગંદુ પાણી મળતું હોય પીવા માટે અથવા શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક ન મળતો હોય તો એ વ્યક્તિ શું બને છે અનેક રોગોનો ભોગ બને છે વસ્તી ગણતરી બે હજાર અગિયારની સ્થિતિએ પાણીની આપણે ઉપલબ્ધતા જોઈએ તો તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે આપણા ભારતમાં નળ દ્વારા નળ દ્વારા જે ચોખ્ખું પાણી પીવાવાળા કુલ વસ્તીના કેટલા ટકા હતા તો ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા લોકો જે છે એને શુદ્ધ પાણી મળતું હતું કે નળમાં જે શુદ્ધ પાણી આવે છે ચોખ્ખું પાણી આવે છે જ્યારે નળ દ્વારા અશુદ્ધ પાણી મળતું હોય એવી વસ્તી કેટલી તો આઠ પોઈન્ટ સડસઠ ટકા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આજનો પણ છે ઘણા લોકો જે છે એને જે પાણી તો આવે છે પણ એ પાણી જે છે એ અશુદ્ધ હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે પાણીની અંદર ગટરની ગંધ આવતી હોય છે તો એ શું કહેવાય નળ દ્વારા અશુદ્ધ પાણી કહેવાય તો એવી કેટલી વસ્તી છે તો આઠ પોઈન્ટ સડસઠ ટકા લોકો એવા છે કે જેને આવું અશુદ્ધ પાણી મળે છે પછી અન્ય સ્ત્રોતમાં જોઈએ તો કૂવા હેન્ડપંપ ટ્યુબવેલ ઝરણા નદી અને તળાવ એ પાણીનો ઉપયોગ કરવાવાળી કુલ વસ્તીમાંથી કેટલા ટકા છે તો છવ્વીસ પોઈન્ટ છ ટકા છે હવેનો મુદ્દો સમજીએ શૌચાલયની સુવિધા વિદ્યાર્થી મિત્રો આ પણ મુદ્દો કરન્ટ જ છે આના ઉપર પિક્ચર પણ બનેલી છે તમે પિક્ચર પણ જોઈ હશે કે આ સ્વચ્છતા માટેનો એક અભિયાન ચાલી રહ્યો હતો તો એની અંદર શૌચાલયની સુવિધા તમામ ગામડાઓમાં પહોંચે સિટીની અંદર અલગ અલગ જગ્યાએ શૌચાલયનો અમુક ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો અને એની પાછળ બજેટમાં ઘણી રકમ પણ ફાળવામાં આવેલી હતી તો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ભારતમાં સિત્તેર ટકા લોકો ક્યાં વસે છે તો ગામડાઓમાં વસે છે એ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણા ભારતમાં કુલ વસ્તીમાંથી કેટલા ટકા વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં અથવા ગ્રામ ગામડાઓમાં રહે છે તો યાદ રાખવાનું સિત્તેર ટકા જેમને પાણીજન્ય અને ચેપી રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે હવે ગામડાની અંદર મોસ્ટલી કેવું જોવા મળે છે તો પાણીજન્ય રોગો દાખલા તરીકે હિપેટાઇટિસ જે છે એ પાણીજન્ય રોગ છે પછી ચેપી રોગ જે છે ચેપી રોગ તો એ રોગોનું પ્રમાણ જે છે ત્યાં વધુ જોવા મળે છે હવે આનાથી બચવા માટે શું જરૂરી છે તો સ્વચ્છતા મતલબ કે ચેપી રોગોથી બચવું હોય પાણીજન્ય રોગોથી બચવું હોય તો સ્વચ્છતા જરૂરી છે મતલબ ત્યાંનું વાતાવરણ શુદ્ધ હોય તો એ સ્વચ્છ વાતાવરણ કહેવાય છે અને એ માટે શું જરૂરી છે તો શૌચાલયની સુવિધા જરૂરી છે આપણે ખબર છે કે સ્વચ્છતા અભિયાનમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવા માટેનો પ્રયાસ જે છે એ એનો મેન હેતુ એ જ છે કે લોકો ખુલ્લામાં શોચ કરે છે જેના લીધે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે અને એ પ્રદૂષણને લીધે લોકોનું આરોગ્ય જે છે એ બગડે છે મતલબ વાતાવરણ જે છે એ ગંદુ થાય છે અને એની અસર માણસના સ્વાસ્થ્ય ઉપર થાય છે જે અનેક રોગોનો આપણે ભોગ બનીએ છીએ હવે જો સ્વચ્છતાના અભાવે સ્વચ્છતાના અભાવે શું થાય છે તો એક તો પ્રદૂષણ અને બીજું શારીરિક નબળાઈ મતલબ કે સ્વચ્છતા જ્યાં ન હોય ગંદુ વાતાવરણ હોય પ્રદૂષણ હોય બરાબર તો એની અસર ડાયરેક્ટ માણસના સ્વાસ્થ્ય ઉપર થાય છે અને માણસ બીમાર બને છે અનેક રોગોનો ભોગ બને છે હવે આની અસર જે છે એના ઉપર થાય તો એ ઉત્પાદકતા અને ઉત્પાદન જો જે તે વ્યક્તિ રોગિષ્ટ હશે અથવા જે વ્યક્તિ બીમાર હશે તો એ ઓછું ઉત્પાદન કરી શકશે ઓછો કામ કરી શકશે એના લીધે ઉત્પાદન પણ ઓછો થશે અને ઉત્પાદન ઓછો થાય માણસ રોગિષ્ટ અથવા માણસ બીમારીનો ભોગ બને તો એને ઘરે બેસવું પડશે એની આવક બંધ થઈ જશે સાથે ઉત્પાદન પણ ઉત્પાદન ઉપર પણ એની અસર થશે એટલે દેશને પણ નુકસાન કરે છે અને પોતાની આવક બંધ થતાં અથવા ઓછી થતાં ઓછા કલાકો કામ કરી શકતો હોવા હોવાથી એની ગરીબીમાં વધારો થાય છે ભારતમાં મકાનમાં જ શૌચાલયની સુવિધા હોય એવા કુલ મકાનો કેટલા તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણી કુલ વસ્તી જે છે એમાંથી એવા મકાનો કે જે મકાનોની અંદર એટેચ છે સરરાસ બાથરૂમ જે છે એટેચ હોય એવા કેટલા ટકા મકાનો છે કુલ મકાનોમાંથી તો છાસઠ પોઈન્ટ છાસઠ ટકા ટુ કેટલા ભારતના મકાનોમાં જ શૌચાલયની સુવિધા હોય એવા કુટુંબોની સંખ્યા કેટલી છે તો છાસઠ ટકા છે મતલબ છાસઠ ટકા કુટુંબો એવા છે કે જે ઘરમાં જ એટલે કે એટેચ શૌચાલયની વ્યવસ્થા છે જ્યારે બાકીના લોકો જે છે એટલે કે ચોત્રીસ ટકા લોકો એવા છે કે જે ઘરથી બહાર જાહેર શૌચાલયો અથવા ખુલ્લામાં શૌચ કરે છે અને એવી વસ્તી કેટલી છે તો ચોત્રીસ ટકા છે કે જેને પોતાના ઘરે શૌચાલય નથી અને આના અભ્યા આના આ સમસ્યાને દૂર કરવા માટે જ અભિયાન ચાલ્યો હતો અને એને લગતી પિક્ચર પણ બની હતી પછીનો મુદ્દો છે ગરીબીના નિર્દેશકમાં રહેઠાણ માણસને જીવવા માટે ખોરાક જોઈએ કપડાં જોઈએ તો સાથે સાથે સારું રહેઠાણ પણ જોઈએ અને રહેઠાણ કેવું છે એ પણ આધાર રાખે છે તો વિકસતા દેશોમાં જે છે આપણા ભારત જેવા દેશોમાં લોકોને પૂરતા પ્રમાણમાં મકાન પણ નથી અથવા પૂરતા ઓરો ચોરસ કિલોમીટર જે મકાન જોઈએ જે ઓરડો જોઈએ હવા ઉજાસવાળા મકાન જોઈએ એ હવા ઉજાસવાળા મકાનોની તંગી જોવા મળે છે અને આપણને ખબર છે કે આપણા ભારતમાં ઘણા બધા એવા શહેરો છે કે ત્યાં ચાલો એટલે કે ગંદા વિસ્તારો તથા ઝૂપડપટ્ટીઓ પણ જોવા મળે છે આ ચાલો અને ઝૂપડપટ્ટીઓમાં શું હોય છે એક તો પ્રદૂષણ હોય છે અને ત્યાં અનેક લોકો રોગોના ભોગ બનતા હોય છે જે તે વ્યક્તિઓની ગરીબીમાં આ પ્રદૂષણ અને અસ્વચ્છતાને લીધે લોકોની ગરીબીમાં પણ વધારો થતો જોવા મળે છે પછી આ જે રહેઠાણ છે એ માણસની શું છે પ્રાથમિક જરૂરિયાત છે જે આપણે અગાઉ જોઈએ તો રોટી કપડાં ઓર મકાન મકાન મીન્સ રહેઠાણ તો એ ત્રણ મુખ્ય જરૂરિયાતો છે તો એમાં રહેઠાણ એ પણ પ્રાથમિક જરૂરિયાતો છે રહેઠાણ કેવા મળે છે મતલબ કે કેવા એ જે રહે છે જે તે વ્યક્તિ જે રહે છે એ એ કેવા મકાનમાં રહે છે મતલબ કે એનો રહેઠાણ કેવો છે એના ઉપરથી ગરીબી જે છે એ નક્કી થતી હોય છે એક વ્યક્તિને અથવા એક ફે ફેમિલીને કેટલા ઓરસ ચોરસ મીટરનો ઓરડો જોઈએ કેટલી હવા ઉજાસવાળું મકાન જોઈએ એના ઉપરથી જ ગરીબીનું ધોરણ નક્કી થાય છે હવે આપણને ખબર છે કે આદર્શ રહેઠાણમાં શું હોય રહેઠાણની અંદર તો રહેઠાણનું એક મકાન હોય પછી ઓરડાઓ હોય રૂમ હોય પછી એમાં માણસો કેટલા રહે છે પછી ઘરમાં નળ છે કે નહીં પછી ડ્રેનેજ છે કે નહીં ગટરની વ્યવસ્થા છે કે નહીં વીજળીની સગવડ છે કે નહીં તો આ વસ્તુ શું છે એ ગરીબીની કક્ષા દર્શાવે છે મતલબ કે રહેઠાણના સ્વરૂપમાં શું જોવામાં આવે છે તો એક તો મકાન કેવું છે ક્યાં છે કેવી જગ્યાએ છે પછી એની અંદર કેટલા રૂમ છે ઓરડાઓ મીન્સ રૂમ આ રૂમ પછી એમાં રહેતા સભ્યોની સંખ્યા કેટલી છે પછી ઘર જે છે રહેઠાણ જે છે એમાં નળની પાણીના નળની વ્યવસ્થા છે કે નહીં પછી ગટરની વ્યવસ્થા છે કે નહીં વીજળીની સગવડ છે કે નહીં તો આ બધી જે છે એ ગરીબીને માપવા માટે ગરીબીનો લેવલ નક્કી કરવા માટેનું ધોરણ બની જાય છે પછી ભારતમાં કેવું જોવા મળે છે કે પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે મતલબ કે આ બધું જે છે આવી બધી સુવિધા જે છે એ સુવિધાવાળા મકાનો જે છે એ એની તંગી છે ઓછા છે મતલબ સો ટકા વસ્તી પાસે આ પૂરતી સગવડતાવાળા મકાનો નથી સાહીઠ કરોડ લોકો જો આવે આમાં આંકડા પણ આપેલા છે કે સાઈઠ કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અને જીવન માટે જોખમરૂપ બને એવા રહેઠાણમાં રહે છે વિદ્યાર્થી મિત્રો આ આંકડો ઘણો મોટો કહેવાય કે હજી સાહીઠ કરોડ લોકો જે છે એવા એવી જગ્યાએ રહે છે કે જે પોતાના આરોગ્યને નુકસાન પહોંચે અથવા જોખમ રૂપ એવા રહેઠાણમાં લોકો રહે છે પછી મોટા ભાગના લોકો જે છે જે મકાનોમાં કે જે રહેઠાણમાં રહે છે ત્યાં કેટલા રૂમ છે તો એક રૂમ એક રૂમની સગવડતાવાળા છે જે ગરીબીનો એક માપદંડ બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો જેમ ઓરડાઓ વધુ હોય તેમ હવા ઉજાસ વધવું હોય તો ત્યાંનું વાતાવરણ પણ સ્વચ્છ હોય અને શુદ્ધ વાતાવરણ અને સારું વાતાવરણ તથા મૂંઝવણ જે છે એનો અનુભવ નથી થતો જેમ હવા ઉજાસવાળું મકાન હોય ને બારી બારણા અને રૂમ મોટો હોય કે હોલ મોટો હોય તો માણસ જે છે એને વધુ શાંતિનો અનુભવ થાય છે હવા ઉજાસ મોકળાશનો અનુભવ થાય છે જો કે ભારતમાં ઘણા લોકો એવા છે કે જે નાના એવા રૂમમાં આખી ફેમિલી રહેતી હોય છે કે જ્યાં મૂંઝવણ અશાંતિમાં લોકો રહેતા હોય છે જેના લીધે લોકોનું આરોગ્ય જે છે એ પણ બગડે છે તો આ શું છે ગરીબીનો એક માપદંડ બની જાય છે હવે પછીની મુદ્દો જોઈએ તો વીજળીની વપરાશ તો એમાં શું છે તો આપણને ખબર છે કે કોઈ પણ દેશના આર્થિક વિકાસ જે છે એને મહત્ત્વનું જો અસર કરનાર પરિબળ હોય તો એ વીજળીની સગવડ છે તો એ વીજળી જે છે એ એ દેશના આર્થિક વિકાસને માટે પણ જરૂરી છે આપણને ખબર છે કે વીજળીનો ઉપયોગ જે છે આપણે શેમાં કરતા હોઈએ છીએ તો એક તો ઉત્પાદનમાં કારખાનાઓને કારખાનાઓમાં મશીનોને ચલાવવા માટે વીજળીની જરૂર છે પછી આપણે આપણા ઘરોમાં પણ વીજળી વાપરીએ છીએ મતલબ કે લોકો આજે વીજળી જે છે એ પોતાનો જીવનનો ખાસ હિસ્સો બની ગયો છે એટલે જીવનની ગુણવત્તા જે છે લાઈફસ્ટાઈલ જે છે એનો પણ ભાગ આ વીજળી બની ગઈ છે બરાબર તો ભારતમાં વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશકર્તા દેશ છે વિદ્યાર્થી મિત્રો ભારત જે છે એમાં વીજળીનું ઉત્પાદન પણ વધુ થાય છે અને વીજળીને વપરા વપરાશ કરવાવાળા પણ ઘણા છે આમ છતાં પણ વધુ વસ્તી અને ઓછી માથાડીટ આવક જો ભારતની વસ્તી વધુ હોવાને લીધે તથા ભારતમાં જે લોકો જે છે એની આવક જે છે વ્યક્તિ આવક જે છે એ ઓછી હોવાને લીધે એક વ્યક્તિ દીઠ વીજળીનો વપરાશનો જે આંકડા જે છે એ ઓછા આવે છે મતલબ કે એક વ્યક્તિના ભાગે કેટલા યુનિટ વપરાય છે તો એનો આંકડો જે છે ઓછો આવે છે કારણ કારણ શું છે તો વધુ વસ્તી અને ઓછી માથાડીઠ આવકને લીધે માથાડીઠ વીજળીનો દર જે છે એ ખૂબ ઓછો આવે છે એ પણ ગરીબીનો માપદંડ બને છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કે એક આર્થિક વિકાસ માટે પણ વીજળી જરૂરી છે આપણા દેશમાં વીજળીનો ઉપયોગ એક તો ઉત્પાદન વધારવા માટે અને લોકોની જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ વીજળી જરૂરી છે કારણ કે આજે મોસ્ટલી બધા ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એ એને ચલાવવા માટે વીજળીની જરૂરી પડે છે પછી આપણા ભારતમાં વીજળીનું ઉત્પાદન પણ વધુ થાય છે અને સાથે સાથે વીજળીનો વપરાશ કર કરતા એટલે કે વપરાશ કરનારાઓની સંખ્યા પણ વધુ છે વસંતી વધુ હોવાને લીધે વ્યક્તિ રીતમાં વીજળીનો વપરાશ જે છે એ ઓછો છે જે ગરીબીનો એક માપદંડ બને છે પછીનો મુદ્દો છે શિક્ષણ તો સૌથી પહેલાં શિક્ષણનો અર્થ શું છે તો વિશ્વ બેંકની માહિતી મુજબ શિક્ષણ એટલે કે શિક્ષિત વ્યક્તિ કોને કહેશું તો પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે એને આપણે શું કહીએ છીએ સાક્ષર કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાક્યમાં ઘણી વખત પૂછાયેલો છે કે સાક્ષર કોને કહેવાય અથવા શિક્ષિત કોને કહેવાય તો પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ જે લખી શકે છે અને વાંચી શકે છે એને શું કહેવાય છે સાક્ષર કહેવાય એટલે કે ભણેલો કહેવાય બાકીના બધા લોકો શું છે નિરક્ષર છે અને આપણને ખબર છે કે જે વ્યક્તિ નિરક્ષર હશે તો એમાં એવા નિરક્ષર લોકોમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે જેનું કારણ શું છે કે નિરક્ષર વ્યક્તિ હશે એ બિનતાલીમી લોકો હશે બિન કેળવાયેલા હશે અકુશળ હશે જેથી એ જે તે જગ્યાએ ઉત્પાદન કરશે અથવા ઉત્પાદનમાં ભાગ લેશે મતલબ કે શ્રમમાં ભાગ લેશે તો એમની ઉત્પાદકતા જે છે એ ઓછી હશે અને એને મળતો પગાર પણ ઓછો હશે મતલબ કે જે ગરીબીમાં જીવતા હશે તો જોઈએ આંકડા ઉપરથી આપણને અંદાજ આવે છે કે અહીં જો દેશ છે અને અહીં શિક્ષણ છે તો બ્રાઝિલમાં એકાણું ટકા લોકો શિક્ષિત હતા ભારતમાં આપણા ભારત દેશમાં છેલ્લે વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા લોકો સાક્ષરતા જોવા મળતી હતી શિક્ષિત લોકો હતા જ્યારે નેપાળમાં સાઠ ટકા લોકો શિક્ષિત હતા મતલબ કે બીજા દેશોની તુલના કરતાં વિકસિત દેશોની તુલના કરતાં આપણા ભારત દેશમાં સાક્ષરતાનો દર ઓછો છે હજુ પણ ઘણા લોકો નિરક્ષર છે અને નિરક્ષર વ્યક્તિઓ જે છે એને એ વધુ કમાવી શકતા નથી ઉત્પાદનમાં એનો હિસ્સો એટલો હતો નથી બિનકુશળતા હોવાને લીધે એના માટે કામની ઓપોર્ચ્યુનિટી જે છે એ પણ ઓછી હોય છે અથવા જે કામ મળે છે એમાં એને આવક ઓછી મળે છે જેના લીધે એની ગરીબીમાં વધારો થાય છે તો જો શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ હોવાને લીધે અકુશળ મેં તમને વાત કરી અકુશળ મતલબ કે એમાં કોઈ ટેલેન્ટ હોતો નથી પછી ઓછી ઉત્પાદકતા શ્રમિકોમાં વધારો થાય છે મતલબ જે ઉત્પાદન કરશે એ ઓછી ઉત્પાદકતાવાળું કામ એને મળશે કારણ કે એમાં એટલી લાયકાત નથી કે વધુ ઉત્પાદન કરી શકે અથવા તાલીમ મેળવેલી હોતી નથી કેળવાયેલા હોતા નથી જે જેને લીધે એની આવક પણ ઓછી મળે છે અને આવક ઓછી એટલે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે તમને એ પણ વાત કરી જો કે જે આવા શ્રમિકો હશે ને તો એને રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે મતલબ કે જે અભણ હશે નિરક્ષર હશે તો એવા વ્યક્તિઓને કામની તકો રોજગારીની તકો એટલે કામની તકો એના માટે કામની ઓપોર્ચ્યુનિટી હોય છે એ ઓછી પ્લસમાં કામના જે ઓપ્શન જે છે પસંદગીઓ એને શું કહીએ છીએ કામના ઓપ્શન અને કયો ટાઈપનું કામ મળે છે તો ખબર છે કે નિરક્ષર વ્યક્તિને મોટા ભાગનો મજૂરી મજૂરીનું કામ જ કરતા હોય છે એટલે રોજગારીની તકો અને પસંદગીઓ એના માટે મર્યાદિત બને છે અને પરિણામે કાં તો એને નીચા વેતને કામ કરવું પડે છે અથવા એને જે મળતી આવક જે છે એ પણ ઓછી હોય છે એટલે કે નીચો વેતન અને ઓછી આવક મળે છે એના લીધે એની ગરીબીમાં વધારો થાય છે પછીનો મુદ્દો છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી તો વિદ્યાર્થી મિત્રો એકાણુંના સુધારા બાદ આપણે આર્થિક વિકાસ કર્યો આર્થિક વૃદ્ધિ કરી એના લીધે વ્યક્તિની માથાળી આવકમાં વધારો થયો છતાં પણ આવકની અસમાનતાને લીધે ગરીબીમાં હજી ઘટાડો કરી શકવાનો નથી આવકની અસમાનતા વધવાની સાથે એક તરફ જો ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ધરાવતો તનિક વર્ગ જોવા મળે છે તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વગરના તેમજ ગંદા વસવાટોમાં રહેતા તથા ખોરાક શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત વર્ગ પણ જોવા મળે છે કોની વચ્ચે આવકની અસમાનતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત સમાજમાં મુખ્યત્વે કાં તો બહુ ઊંચા અથવા ધનિક લોકોનો વર્ગ જોવા મળે છે કાં ખૂબ નીચી આવક ધરાવવાવાળા પાયાની જરૂરિયાતોથી વંચિત વર્ગ એટલે કે ગરીબ વર્ગ પણ જોવા મળે છે અમુક લોકો જે છે ટોચ ઉપર રહેનારા લોકો જે છે ઉચ્ચ આવક ધરાવતા લોકો જે છે સૌથી ટોચના વર્ગના લોકો જે છે એની આવક ખૂબ ઊંચી છે જ્યારે અમુક વર્ગ એવો પણ છે કે જેને પાયાની જરૂરિયાતો પણ સંતોષવા મળતી નથી એટલે આ બંને વચ્ચે શું જોવા મળે છે આવકની અસમાનતા જોવા મળે છે તો હવે આ કોષ્ટક ઉપરથી પણ સમજી શકાય કે ટોચના એક ટકાની વસ્તી જે છે એની એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો શું છે કોષ્ટકને બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો કે માત્ર ટોચના ટોપના કુલ વસ્તીના એક ટકા લોકો આ શું છે કુલ વસ્તીના માત્ર એક ટકા લોકો જે સૌથી ટોચના છે મતલબ સૌથી ધનિક છે તો એની આવકનો હિસ્સો જે છે કુલ આવકનો હિસ્સો કેટલો છે તો જુઓ અમેરિકામાં પંદર પોઈન્ટ બે ટકા હિસ્સો રાષ્ટ્રીય આવક દેશની કુલ આવક જે છે એ કુલ આવકમાંથી પંદર પોઈન્ટ બે ટકા આવક તો માત્ર એક ટકા લોકો પાસે જાય છે અમેરિકામાં ક્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં અને બે હજાર બારમાં એ વધીને કેટલી અઢાર પોઈન્ટ નવ ટકા મતલબ કે આ જે આવક જે છે સો ટકા આવક છે દેશની આવક છે એ દેશની આવકમાંથી અઢાર પોઈન્ટ નવ ટકા ભાગ તો માત્ર કેટલા ટકા વસ્તી પાસે તો એક ટકા વસ્તી પાસે જાય છે ઇંગ્લેન્ડમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં બાર પોઈન્ટ પાંચ ટકા કુલ આવકમાંથી બાર પોઈન્ટ પાંચ ટકા આવક જે છે માત્ર એક ટકા વસ્તી પાસે જતી હતી જ્યારે બે હજાર બારમાં બાર પોઈન્ટ સાત ટકા રાષ્ટ્રીય આવક માત્ર એક ટકા વસ્તી પાસે જાય છે ભારતમાં પણ એવી સ્થિતિ જોવા મળે છે કે ભારતમાં કુલ દેશની આવક જે છે એમાંથી નવ ટકા આવક તો માત્ર એક ટકા લોકો પાસે જાય છે અને બે હજાર બારમાં આ જે દર વધી અને બાર પોઈન્ટ છ ટકા કુલ દેશની આવકમાંથી બાર પોઈન્ટ છ ટકા આવક જે છે એ માત્ર ને માત્ર એક ટકા વ્યક્તિના હાથે જાય છે તો બાકીની આવક જે છે વસ્તી કુલ નવ્વાણું ટકા વસ્તી પાસે જાય છે મતલબ કે ખૂબ ઉપલા અથવા ટોચના ધનિક વર્ગો પાસે રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો જાય છે જ્યારે ખૂબ ઓછો હિસ્સો જે છે બાકીની વસ્તી પાસે જાય છે તો આને આપણે શું કહીએ છીએ આવકની અસમાનતા કહીએ છીએ હવે ગરીબીના નિર્દેશકોનો છેલ્લો મુદ્દો બેરોજગારીનો ઊંચો દર એને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલે તો એનો અર્થ સમજીએ બેરોજગારી કેને કહેવાય તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છાશક્તિ અને લાયકાત ધરાવતો હોવા છતાં વ્યક્તિને કામ મળતું ન હોય એને આપણે શું કહીએ છીએ બેરોજગાર કહીએ છીએ એક વાક્યમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બેરોજગાર અથવા બેકાર કોને કહેવાય તો જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય એની ઈચ્છાશક્તિ અને લાયકાત હોય છતાં એને કામ મળતું નથી તો એને આપણે શું કહીએ છીએ બેરોજગાર કહીએ છીએ અથવા બેકાર કહીએ છીએ ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચો આર્થિક વિકાસ અને ઓગણીસો એકાણું પછી રોજગારી વગરના વૃદ્ધિના કારણે રોજગારીના સર્જનનો દર જે છે વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં આપણે આયોજનની શરૂઆત થઈને ત્યારે આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિનો દર જે છે એ ઓછો હતો પછી આપણે ઓગણીસો ને એકાણુંમાં આર્થિક સુધારા કર્યા ત્યારે જે આપણે નવી નવી રોજગારીનું સર્જન કરવાનો પ્રયાસ કર્યો ને રોજગારીનું સર્જન એટલે નવા કામનું સર્જન તો એ રોજગારીનો જેટલો સર્જન કરતા હતા એની તુલનામાં જે નવી નવા શ્રમિકો જે છે એનો પુરવઠો જે છે એ વધતો હતો મતલબ કે એક બાજુ રોજગારી આપણે વધારી તો સાથે સાથે વસ્તી વધતી હોવાને લીધે શ્રમનો પુરવઠો પણ વધ્યો તો શ્રમના પુરવઠો જેટલો વધ્યો છે શ્રમના પુરવઠાનો જે વધતો દર છે ટકા જે છે એને એની તુલનામાં રોજગારીના દર ની ટકાવારી જે છે ઓછી રહી છે મતલબ કે શ્રમનો પુરવઠો બેકાર રહ્યો છે એટલે જેટલો રોજગારીનો દ સર્જન થયો છે તો એટલો ને એટલો પુરવઠો શ્રમના પુરવઠાનો સર્જન નથી શ્રમના પુરવઠાનો પ્રમાણ જે છે રોજગારીના સર્જનના પ્રમાણ કરતાં વધુ હોવાને લીધે આપણે બેરોજગારીમાં વધારો જોવા મળે છે તો બેરોજગારી ની સ્થિતિ જે છે એ વ્યક્તિની આવકના અભાવે પોતાના અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી હવે વિદ્યાર્થી મિત્રો બેરોજગાર વ્યક્તિ જે છે આપણને ખબર છે કે બેરોજગાર વ્યક્તિ હોય તો એની આવક તો હોય જ નહીં એટલે આવકનો અભાવ હોય અને આવક ન હોય આવક બંધ હોય એના લીધે એ વ્યક્તિ પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી પરિણામે શું થાય છે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે બેરોજગારી એટલા માટે જ સમસ્યા છે કારણ કે એક વ્યક્તિ એની આવક બિલકુલ હોતી નથી આવક બંધ હોય છે અને એના લીધે પોતાના કુટુંબની જે લઘુત્તમ જરૂરિયાતો ચીજવસ્તુઓ સેવાઓ ટકાઉ કે બિન ટકાઉ વસ્તુઓ ખર્ચ કરી શકતો નથી જેના લીધે જે તે કુટુંબની ગરીબીમાં વધારો જોવા મળે છે પછી આંકડા જોઈએ તો બે હજાર અગિયાર સુધી બેરોજગારીનો દર કેટલો હતો નવ ટકાની આસપાસ હતો પરીક્ષામાં એ પણ પૂછાય છે કે બે હજાર અગિયાર સુધી બેરોજગારીનો દર કેટલો હતો તો નવ ટકા પછી બે હજાર તેર ચૌદમાં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીનું માપન કાઢવામાં આવ્યું મોજણી કરવામાં આવી મતલબ બેરોજગારીનો સર્વે કરવામાં આવ્યો એમાં અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોમાં આ બેરોજગારીનો દર કેટલા ટકા હતો તો ચાર પોઈન્ટ નવ ટકા જેટલો જોવા મળ્યો હતો આ સર્વે કોણે કર્યો તો શ્રમ બ્યુરો દ્વારા કોના દ્વારા શ્રમ બ્યુરો દ્વારા બે હજાર તેર ચૌદમાં બેરોજગારીને માપવાનો પ્રયાસ થયો તો એમાં અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોમાં આ બેરોજગારી કે બેકારીનો ટકાવારી કેટલી જોવા મળી તો ચાર પોઈન્ટ નવ ટકા લોકો જે છે એ હજી પણ બેરોજગાર કે બેકાર છે હવે ગ્રામીણ ક્ષેત્રોમાં જુઓ ગ્રામીણ ક્ષેત્રોમાં બેરોજગારીનો દર કેટલો ચાર પોઈન્ટ સાત ટકા જ્યારે શહેરી ક્ષેત્રોમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા લોકો બેરોજગાર જોવા મળ્યા તો વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણા ભારત દેશમાં આ બેરોજગારી જે છે એ ખૂબ અન્ય દેશોની તુલનામાં વધુ જોવા મળે છે તો અહીં ગરીબીના નિર્દેશકો જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જે છે પરીક્ષામાં પાંચ ગુણમાં પૂછાય છે એકદમ ઇઝી છે વારંવાર વાંચશો વિડીયોને બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો આ તમે પ્રશ્ન આરામથી તમારી રીતે લખી શકશો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે બધા મુદ્દા લખવાના હોતા નથી આ અગિયાર મુદ્દા છે તમને પરીક્ષામાં કે રીતના પ્રશ્નો પૂછાય છે કે ગરીબીના નિર્દેશકો જે છે એમાંથી નિર્દેશકો જણાવી તેમાંથી કોઈ પણ ચાર અથવા પાંચ નિર્દેશકોને સમજાવ આ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને જો ગમ્યું હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરશો અને હજી પણ તમને કોઈ મુદ્દો ન સમજાતો હોય તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમે વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ થેન્ક્સ